वंदे गुजरात। Good morning, children. How are you? Fine. Very good. Children, in the last class, you have enjoyed a lot. Vidyarthi Mitro, gaya tasma tame description sambhalyu, joyu, ane tyar baad tenu varnan pan mitro ne sambhalavyu. Tamne khub maja aavi hati. Kharu ne? Today, we are going to do activity 4C and D. Let's do activity 4C. I am going to read the instruction. Children, please open page number 71. Activity 4C. I am going to read the instruction. Activity 4C. Shu kesho jodo. Vidyarthi Mitro, aa activity ma apne shu karvana chhe. Tame jano chho ne? Aha, aa activity ma આપણે ફેસ્ટ કયા ફેસ્ટિવલના દિવસે કઈ રીતે વિશ કરીએ છીએ તે સમજી પેર બનાવવાની છે. તમને ખબર છે ઉત્તરાયણના દિવસે આપણે શું કહીએ, કઈ રીતે વિશ કરીએ? હેપી ઉત્તરાયણ. અને ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે? યસ, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાજુ ફેસ્ટિવલના નામ આપેલા છે અને બીજી બાજુ આપણે એ ફેસ્ટિવલમાં કઈ રીતે વિશ કરીએ છીએ એ આપેલું છે. ફર્સ્ટ, ઓન ક્રિસમસ. વિદ્યાર્થી મિત્રો, ક્રિસમસના દિવસે આપણે એકબીજાને કઈ રીતે વિશ કરીએ? આપણે શું કહીશું? યસ, વેરી ગુડ. શું કહીશું આપણે? મેરી ક્રિસમસ. વિદ્યાર્થી મિત્રો, હવે બાકીના બધા જ પેર તમારે બનાવવાના છે, જેના માટે હું તમને થોડો સમય આપું છું. રિસીવિંગ સેન્ટર પરના શિક્ષક મિત્રોને વિનંતી કે વિદ્યાર્થીઓ જવાબ લખે તેનું ધ્યાન રાખે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.
Have you finished, children? Yes, very good. Vidyarthi Mitro, now let's check the answer. Vidyarthi Mitro, જો તમારા જવાબ ખોટા હોય તો સુધારી ફરી લખવા. સેકન્ડ, ઓન હોલી. વિદ્યાર્થી મિત્રો, આપણે હોળીના દિવસે એકબીજાને કઈ દે વિશ કરીએ? શું કહીએ આપણે? હા, હેપી હોલી. થર્ડ, ઓન ન્યૂ યર. વિદ્યાર્થી મિત્રો, આપણે દિવાળી અને બેસતું વર્ષ હમણાં જ ઉજવ્યું ને, ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું ને, તમે કઈ રીતે એકબીજાને વિશ કર્યું હતું? યસ, હેપી ન્યૂ યર ઓન દિવાળી. તમે દિવાળી તો હમણાં જ ઉજવી ને, તમે એકબીજાને કઈ રીતે વિશ કર્યું હતું? હા, શું કીધું હતું? હેપી દિવાળી. ઓન ઈદ, વિદ્યાર્થી મિત્રો, આપણે ઈદના તહેવારમાં એકબીજાને કઈ રીતે વિશ કરીએ? શું કહીશું આપણે? યસ, ઈદ મુબારક. બાળમિત્રો, તમે જોયું ને કે આપણે આપણા તહેવારમાં એકબીજાને કઈ રીતે વિશ કરીએ છીએ તે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે વિવિધ તહેવારમાં આપણે એકબીજાને કઈ રીતે વિશ કરીએ છીએ. તો ચાલો હવે આગળ વધીએ. લેટ્સ ગો અહેડ. નાવ વી આર ગોઈંગ ટુ ડુ એક્ટિવિટી 4D. આઈ એમ ગોઈંગ ટુ રીડ ધ ઇન્સ્ટ્રક્શન. અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે, તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો. દરેક ઉત્સવના કોષ્ટકમાં તેના નામ યોગ્ય રીતે લખો. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે આ સર્કલમાં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે. આઈ એમ ગોઈંગ ટુ રીડ. અને વિદ્યાર્થી મિત્રો, તમારે આ નામ ધ્યાનથી સાંભળવાના છે. બલૂન્સ, કેન્ડલ્સ, કલર્સ, સ્વીટ્સ, ગાર્લેન્ડ્સ, અ ફેસ્ટૂન, અ લેમ્પ, ફ્લાવર્સ, અ કેક, અ ગિફ્ટ, ચોકલેટ્સ, અ કાઇટ. વિદ્યાર્થી મિત્રો, તમે વસ્તુના નામ ધ્યાનથી સાંભળ્યા ને? હા, હવે રિસીવિંગ સેન્ટર પરના શિક્ષક મિત્રોને વિનંતી કે આપણે આ વસ્તુઓનો ઉપયોગ કયા તહેવારના દિવસે કરીએ છીએ તેની સમૂહમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે, જેના માટે હું તમને થોડો સમય આપું છું.
Thank you.
Children, have you discussed? Nice. વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું ને કે આપણે કયા તહેવારના દિવસે કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ? વિદ્યાર્થી મિત્રો, અહીં નીચે આપેલ કોષ્ટકમાં આપણે એ જ વસ્તુઓના નામ લખવાના છે. તમે જોયું ને કે નીચે આપેલ કોષ્ટકમાં હોલી, બર્થડે, અ કાઇટ ફ્લાઇંગ ડે એન્ડ દિવાળી, આ બોક્સમાં તમારે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો તેના નામ લખવાના છે. લેટ્સ ટેક વન એઝ એન એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ, કલર્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે કલર્સનો ઉપયોગ ક્યારે કરીએ? હા, હોળીના દિવસે. તો આ વસ્તુનું નામ હોળીના આપેલ બોક્સમાં લખવાનું છે. આ જ રીતે તમારે બધા જ વસ્તુઓના નામ અહીં લખવાના છે, જેના માટે હું તમને થોડો સમય આપું છું. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. Thank you.
children, have you completed? Yes. Now, let's check the answer. First, C. Candles. Children, when we use candles? Yes, on birthday. તો વિદ્યાર્થી મિત્રો ટેબલમાં બર્થડે માં શું આવશે? કેન્ડલ્સ, અ કાઇટ. પતંગ આપણે ક્યારે ઉડાવીએ? યસ, ઓન કાઇટ ફ્લાઇંગ ડે. ધેન અ લેમ્પ, વેન વી યુઝ લેમ્પ? યસ, ઓન દિવાળી. Garlands. Children, when we use garlands? Yes, very good. On Diwali. A gift. તમને તમારા બર્થડે પર તમારા મિત્રો અને પેરેન્ટ્સ શું આપે? Yes, a gift. અને બર્થડે પર તમે શું આપો છો મિત્રોને? Yes, ચોકલેટ્સ. અને હવે તો બર્થડે કઈ રીતે સેલિબ્રેટ કરો છો? કેક કાપીને, તમારી મનગમતી વસ્તુ ખાઈને. તમારા જન્મદિવસે ડેકોરેશન શેનાથી કરો છો? હાઉ ટુ ડેકોરેટ? યસ, વિથ ફ્લાવર્સ. તમારા જન્મદિવસે ડેકોરેશન શેનાથી કરો છો? હાઉ ટુ ડેકોરેટ? યસ, વિથ ફ્લાવર્સ. અને વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ તહેવારમાં ડેકોરેશન શેનાથી કરીએ છીએ? યસ, વિથ ફ્લાવર્સ. એન્ડ વેન વી યુઝ ફેસ્ટૂન? યસ, ઓન દિવાળી. ચિલ્ડ્રન, હેવ યુ ચેક્ડ? યસ, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, જો તમારો જવાબ ખોટો હોય તો સુધારી ફરી લખવો. નાવ ચિલ્ડ્રન, we will meet in the next class. Till then, bye bye.